ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ છોટાઉદેપુર દ્વારા એસટી ડેપો ખાતે શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનનો શુભારંભ કરાયો. આરંભ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં થયો. આ સાથે છોટાઉદેપુર એસટી ડેપો સહિત ગુજરાતના 125 ડેપોમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ. એસટી ડેપોમાં રોજે રોજ સ્વચ્છતા જળવાય તે સાથે સ્વાસ્થ્ય પણ જળવાય જેના માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ના રોજ વડોદરા વિભાગના છોટાઉદેપુર ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનનું અમે આયોજન કર્યું છે. આ સ્વચ્છતા અભિયાનમાં અમે અમારા સ્ટાફને જાગૃત કરીએ છીએ, સાથે સાથે મુસાફરોને પણ એક અપીલ કરીએ છીએ કે તેઓ પણ બસમાં આવતા જતાં, બસ સ્ટેશનમાં જ્યારે આવતા હોય ત્યારે સ્વચ્છતાના આગ્રહી બની કચરો ગમે ત્યાં ન ફેંકી બસ સ્ટેશન ઉપર અને બસમાં મૂકવામાં આવેલા ડસ્ટબિનમાં જ કચરો નાખે. અને નિગમના આ પ્રયાસને એક યજ્ઞ રૂપે અમે જોઈ રહ્યા છીએ. તો આ યજ્ઞમાં અમને જ્યારે મુસાફરી કરીએ સરકારી વાહનમાં, એટલે કે એસટી બસમાં મુસાફરી કરીએ, પ્રાઇવેટ વાહનોથી મુસાફરી કરીએ યા અન્ય કોઈ રીતે મુસાફરી કરીએ, ત્યાં સ્વચ્છતાનો ખૂબ આપણે ચિંતા કરીએ અને એનો આગ્રહ રાખીએ. એના ભાગરૂપે આ તમામ બસ ડેપો ઉપર ડસ્ટબિન મૂકવામાં આવી છે, બસોની અંદર પણ ડસ્ટબિન મૂકવામાં આવી છે. એટલે પ્રવાસીઓને મારો આગ્રહ એ છે કે એમનો જે કંઈ કચરો હોય એ ડસ્ટબિનમાં જ